નમસ્કાર મિત્રો વિઝન જીપીએસસી માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર બાવીસ ના વર્તમાન પ્રવાહ જોવાના છીએ આજે વર્તમાન પ્રવાહ છે એ ખૂબ જ આઈમપી છે જે આવનારી તલાટી ક્લાર્કની એક્ઝામની સાથે સાથે જીપીએસસીની એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થશે એ સાથે સાથે આજના આ લેક્ચરની જે પીડીએફ છે એ તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તો તેમાંથી મળી જશે જે ટેલિગ્રામ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે આજે ગયા લેક્ચરમાં એટલે કે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર બાવીસ ના

આયોજન દર્શાવતો દ્રષ્ટિકોણ દર્શાવાયો છે તો એમાં જવાબ આવશે બે ને સુડતાલીસ સુધીમાં ત્યાર પછી ચોથો સવાલ છે આઈએમડી નું પૂરું નામ જણાવો તો એમાં જવાબ આવશે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જેને આપણે ગુજરાતીમાં ભારત હવામાન વિભાગ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી પાંચમો સવાલ છે આઈએમડી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો એમાં જવાબ આવશે દિલ્હીમાં ત્યાર પછી છઠ્ઠો સવાલ છે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કોણે કરી હતી તો એમાં જવાબ આવશે શ્રી કેશુભાઈ પટેલે કરી હતી અને તેમની તબિયત ખરાબ થતા તેઓએ રાજીનામું આપ્યું અને આજે ગુજરાત પરિવર્તન પાર્ટી છે એમાં બીજેપીમાં ફરી વખત એને વિલેખ કરી દેવામાં આવ્યું હતું આજના આ લેક્ચરમાં આપણે કયા કયા ટોપિકો જોવાના છીએ તો એ જોઈ લઈએ તો આપણે રમત ગમતું તહેવાર ટેકનોલોજી વિશે યોજનાઓ જોવાના છીએ શિક્ષણ વિશેની માહિતી જોવાના છે ત્યાર પછી જે છઠ્ઠો ટોપિક છે એમાં જેડ યુએફ નામની એક ઉગ્રવાદી સંગઠન છે તો તેના વિશેની આપણે થોડી ઘણી માહિતી જોવાના છીએ ત્યાર પછી આપણે વિશ્વ જોશું અને આજે આપણે અગિયારમાં મુખ્યમંત્રી વિશેની માહિતી જોવાના છીએ તો ચાલો સૌ પ્રથમ આપણે રમતગમત થી શરૂઆત કરીએ તો રમત ગમતમાં કેન્દ્ર સરકાર છે એને ઈ સ્પોર્ટને સત્તાવાર માન્યતા આપી આપી દીધી છે બરોબર તો હવે આપણે એમ થશે કે ભાઈ આ ઈ સ્પોર્ટ એટલે શું અને આ મંજૂરી આપવાથી ભારતને શું ફાયદો થશે તો આ ઈ સ્પોર્ટ છે તો એમાં કોઈ પણ વ્યક્તિ છે એ લાઈવ ગેમ રમી શકે છે અને જે જે આપણે વિડીયો ગેમ રમતા હોય છે તેના જે ટૂંકામાં ટૂંકો જે સ્વરૂપ છે તેને આપણે લાઈવ ગેમ તરીકે ઓળખીએ છીએ આમ ટૂંકમાં જોઈએ તો આપણે પબજી રમીએ છીએ બરોબર પબજી રમતા હોઈએ તો લાઈવ જે પ્લેયરો હોય છે એ સામા સામે રમતા હોય છે તો એને પબજીના પણ આપણે એક રીતે જોઈએ તો એ પણ એક છે ને એ સ્પોર્ટની કેટેગરીમાં આવે છે અને એવી રીતે આપણે ખબર છે નાના હતા ત્યારે ટેકન ટેકન રમતા તો એક પ્લેયર છે એ કોમ્પ્યુટર જનરેટેડ હોય છે અને એક પ્લેયર આપણે રહેતા અને આપણે એવી રીતે ગેમ રમતા પરંતુ હવે આજે એ સ્પોર્ટ છે તો એની જો અમલવારી કરવામાં આવશે છે આજે પ્લેયર છે તો એક પ્લેયર છે એ તમે હશો અને એક પ્લેયર હશે કોઈ બીજા હશે એવી રીતે તમે આ ગેમ છે એ રમી શકો છો તો એવી રીતે એને ઈ સ્પોર્ટ તરીકે આપણે આગળ એને સારી રીતે આપણે વિકાસ કરવાના છીએ અને આ જો વિકાસ થશે તો ભારતમાં જે ઈ સ્પોર્ટ છે તો ઈ સ્પોર્ટના કારણે જે માર્કેટ કેપિટલ કેપિટલાઇઝેશન છે તો તે પણ વધશે અને ભારતને એક આર્થિક રીતે ફાયદો પણ થશે તો એ કારણોસર કેન્દ્ર સરકાર છે એને ઈ સ્પોર્ટને સવાર માન્યતા આપી દીધી છે ત્યાર પછી તહેવાર જોઈએ તો તહેવારમાં શું છે તો ધનુયાત્રા તો હવે આપણને થશે કે ભાઈ આ યાત્રા છે એ આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો આ જે યાત્રા છે ધનુયાત્રા એ બારગઢ ઓડિશામાં આયોજન કરવામાં આવ્યું છે અને એમ પણ થશે કે ભાઈ આ ધનુયાત્રા એટલે શું છે શનિ માટે છે તો આજે જે ધનુયાત્રા છે એ એક વાર્ષિક નાટક આધારિત ઓપન એર થિયેટર પ્રદર્શન છે છે અને આપણે ધનુ તરીકે ઓળખીએ છીએ અને આજે ઓપન એર થિયેટર છે એ વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર છે મિત્રો યાદ રાખી જેનું નામ છે એ ગિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે ખાસ કરીને યાદ રાખી લેજો અમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે અને સાથે આજે ધનુ યાત્રા છે તો એ કઈ રીતે છે તો ધનુ યાત્રા છે એ

એ સાથે સાથે ભારત સરકારના જે સાંસ્કૃતિક વિભાગ છે તેને નવેમ્બર બે હાજર ચૌદના રોજ ધનુયાત્રાને રાષ્ટ્રીય ઉત્સવનો દરજ્જો પણ આપી દેવામાં આવ્યો છે ત્યાર પછી આપણે ટેકનોલોજી વિશેની માહિતી જોઈએ તો ટેકનોલોજીમાં શું છે તો આગામી વર્ષમાં એસી ટકા વિસ્તારો હશે તો એમાં ફાઈવજી સેવાઓ ઉપલબ્ધ હશે તો આવી વાત કોને કરી છે તો આવી વાત જે છે એ માહિતી ટેકનોલોજી મંત્રી જેના કેન્દ્રના જે માહિતી ટેકનોલોજી મંત્રી છે એ શ્રી અશ્વિની વૈભવ સાહેબે છે એ એવી વાત કરી છે અને હવે સરકારી હસ્તકની જે કંપનીઓ છે એની વાત કરીએ તો બીએસએલ છે તો બીએસએલમાં આવતા વર્ષથી આ જે સેવાઓ છે એ શરૂ થઈ જશે ત્યાર પછી યોજના જોઈએ તો યોજનામાં શું છે ભારતીય રેલવે છે એને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના રેલવે સ્ટેશનોને અતન બનાવવાનો નિર્ણય લીધો છે તો આપણે એક્ઝામ રિલેટેડ જોઈએ તો એક્ઝામ રિલેટેડ શું છે તો પૂછાઈ શકે છે કે ભાઈ દેશભરના રેલવે સ્ટેશનને અદ્યતન કરવા માટે ભારત સરકાર દ્વારા કયા એક યોજના શરૂ કરવામાં આવી છે તો એમાં જવાબ આવશે ભારતીય રેલવે એ અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછી હવે શિક્ષણમાં જોઈએ તો શિક્ષણમાં શું છે તો આપણે બધાને ખબર છે કે ભાઈ આવતા વર્ષથી આ નવી શિક્ષણ નીતિ છે એ ધીમે ધીમે કરીને આપણે લાગુ કરી દેવામાં આવશે તો એ સાથે એવો પણ ડિસિઝન લેવામાં આવ્યો છે કે ભાઈ ધોરણ છ થી લઈને આઠ સુધીમાં દસ દિવસ માટે બેગલેસ અભ્યાસ પ્રોજેક્ટ અમલમાં મુકાશે હવે આપણને એમ થશે કે ભાઈ બેગલેસ એટલે શું એટલે કે છથી અને છ થી લઈને આઠ ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ છે એને દસ દિવસ એટલે આખા વર્ષમાં દસ દિવસ એવો હશે કે ત્યાં એનો બેગ નહીં લઈ જવામાં આવે અને એ સાથે બેગ વગર એમને એવી રીતે અભ્યાસ રમત ગમત એમાં એમને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે અને એ સાથે નવી શિક્ષણ નીતિમાં ઓછામાં ઓછા પચાસ વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં આજે દસ દિવસ બેગલેસ હશે તો એ બેગલેસ દરમિયાન રમત ગમતની સાથે સાથે સુથારી કામ બાગકામ માટી કામ જેવી પ્રવૃત્તિઓનું તાલીમ પણ આપવામાં આવશે આ વિદ્યાર્થીઓને એ સાથે રાજ્યના જે આપણા શિક્ષણ મંત્રી છે એ કોણ છે તેમાં જવાબ આવશે શિક્ષણ મંત્રી એ કુબેરભાઈ ડિંડોર છે હવે આપણે જેડીયુ એફ વિશે જોઈએ તો જેડીયુ એફ છે એ આપણે આગળ વાત કરી ગયા છે એ પ્રમાણે મણિપુરની એક ઉગ્રવાદી ટોળકી છે

એન સિંહ છે તો એ તમે ખાસ યાદ રાખી લેજો અને બીજી જીપીએસસી એક્ઝામ રિલેટેડ વાત કરીએ તો આવનારા સમયમાં પૂછાય શકે છે કે ભાઈ આજે હાલના સમાચારોમાં રહેલ આજે ઝેલી અંગરોગ યુનાઇટેડ છે તો એ કયા વિસ્તારમાં સક્રિય હતી તેમાં આપણે જવાબ લખીશું મણિપુર રાજ્યમાં ત્યાર પછી વિશ્વમાં જોઈએ તો વિશ્વમાં શું છે તો અમેરિકાના જે હાલના રાષ્ટ્રપ્રમુખ છે જેને આપણે પ્રેસિડેન્ટ કહીએ છીએ તો એ જો બાઇડન સાહેબ છે તો એમને અમેરિકાની જે ઇમિગ્રન્ટ વ્યવસ્થા છે તેમાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય કર્યો છે તો આપણે એક્ઝામ રિલેટેડ ખાલી એટલું થઈ શકે છે કે ભાઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે તો એમાં જવાબ હશે જો બાઇડન સાહેબ ત્યાર પછી આપણે છેલ્લા ટોપિક એટલે કે મુખ્યમંત્રીના સિરીઝમાં આજે આપણે અગિયારમાં જે મુખ્યમંત્રી સાહેબ છે શ્રી સુરેશભાઈ મહેતા તો તેમના વિશેની માહિતી જોશું તો જે સુરેશભાઈ મહેતા છે તેમનો જન્મ છે એ પાંચ ઓગસ્ટ ઓગણીસો છત્રીસમાં માંડવી માંડવી તાલુકાના કચ્છ જિલ્લામાં થયો હતો અને સુરેશચંદ્ર મહેતા છે એવો એક એકવીસ ઓક્ટોબર ઓગણીસો પંચાણુંથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને તેઓ છે એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય રહ્યા છે એ સાથે સાથે કેશુભાઈ પટેલ તેમના સાથીદાર શંકરસિંહ વાઘેલાના બળવાના પગલે તેઓએ રાજીનામું આપ્યું હતું કોને રાજીનામું આપ્યું હતું કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું અને એ પછી આ જે સુરેશચંદ્ર મહેતા છે તો તેમણે સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યું હતું પરંતુ વાઘેલા દ્વારા રચાયેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી તરીકે ભાજપનું જ્યારે વિભાજન થયું ત્યારે મહેતાએ પણ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું ઓગણીસો ને વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપ સત્તા પર પાછો ફર્યો ત્યારે આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે કેશુભાઈ પટેલ છે એ ફરી વખત ગુજરાતના સીએમ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને લાસ્ટમાં તેઓ સુધી નરેન્દ્ર મોદી સાહેબ છે એ ગુજરાતના સીએમ નહોતા બન્યા ત્યાં સુધી તેઓ એટલે કે કેશુભાઈ પટેલ છે એ ગુજરાતના સીએમ તરીકે રહ્યા હતા હવે મિત્રો આજના આપણે આપણે જોઈ જોઈ ગયા ગયા છીએ તો તો એ રિવિઝન કરી રમત કે ભાઈ કેન્દ્ર સરકાર છે એને ઈ સ્પોર્ટને સત્તાવાર માન્યતા આપી દીધી છે ત્યાર પછી આપણે તહેવાર જોઈએ તો તહેવાર કયો હતો ધનુ યાત્રા અથવા તો ધનુ જાત્રા તરીકે પણ ઓળખીએ છીએ જેનું આયોજન છે એ ક્યાં કરવામાં આવ્યું છે તો ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે ત્યાર પછી ટેકનોલોજી જોઈ ગયા તો ટેકનોલોજીમાં શું છે તો આ બધે કેન્દ્રીય ટેકનોલોજી મંત્રી છે એમને એવી વાત કરી છે કે ભાઈ આગામી જે બે ત્રણ વર્ષમાં દેશમાં લગભગ એસી વિસ્તારો છે તેમના ફાઈવ સેવાઓ એ ઉપલબ્ધ થઈ જશે ત્યાર પછી યોજના જોઈ તો યોજના કઈ જોઈએ તો અમૃત ભારત સ્ટેશન યોજના જોઈ જેમાં ભારતીય રેલવે છે એ રેલવે સ્ટેશનોને અતન બનાવવાનો નિર્ણય લીધો છે ત્યાર પછી શિક્ષણ જોયું તો શિક્ષણમાં શું હતું તો શિક્ષણમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ છ થી લઈને આઠ સુધી દસ દિવસ માટે બેગલેસ અભ્યાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યાર પછી જેડીયુ એફ વિશે જે એક ઉગ્રવાદી ટોળકી છે તો તેના વિશેની માહિતી જોઈએ અને આજે ઝેલી આંગડોંગ યુનાઇટેડ છે તો એ મણિપુરમાં ઉગ્રવાદી સંગઠન છે ત્યાર પછી વિશ્વમાં જોઈએ તો વિશ્વમાં શું અમેરિકાના રાષ્ટ્ર કોણ છે તો જો બાઇડન સાહેબ છે તે એમને અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય કર્યો છે ત્યાર પછી મુખ્યમંત્રીના સિરીઝમાં આજે આપણે અગિયારમાં મુખ્યમંત્રી એવા શ્રી સુરેશભાઈ મહેતા વિશેની માહિતી જોઈએ હવે મિત્રો આજના આ લેક્ચરમાં કેવા કેવા સવાલો બની શકે છે

શું અદતન બનાવવાનો નિર્ણય લીધો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ છે રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ છ થી દસ માં દસ દિવસ માટેનો કયો પ્રોજેક્ટ અમલમાં મુકાશે ત્યાર પછી સાતમો સવાલ છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી હાલના કોણ છે ત્યાર પછી આઠમો સવાલ છે મણિપુરની ઉગ્રવાદી ટોળકીનું નામ જણાવો જેને ટૂંકમાં પર જેડ તરીકે ઓળખીએ છીએ પછી નવમો સવાલ છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે અને છેલ્લો સવાલ છે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશ મહેતાનો થયો હતો તો આજે દસ સવાલ છે એ દસ સવાલના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દેવાનું રહેશે એ સાથે સાથે આવનારી જે કરંટ અફેરનો વિડીયો છે તો એ વિડીયોમાં આપણે આના જવાબ પણ જોઈ લેશું એ સાથે આજના પીડીએફ છે એ પીડીએફ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તો તેમાંથી મળી જશે જે ટેલિગ્રામ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત